અમે લોકો સુરજબારી પુલે વોચ ગોઠવી અને ત્યાં ટ્રાફિકની કામગીરી કરતો અમારું જે રેપિડ એક્શન ફોર્સ છે એનો સહકાર લઈ અને ક્રુઝર ચાલક આવતો હતો એને અમે આતરી અને ઊભો રખાવીને ખરાઈ કરી, તો તેની અંદર 513 જેટલી જુદા જુદા વિદેશી બ્રાન્ડની દારૂ છે એ અમે હસ્તગત કરી છે, અને કુલ આ દારૂ છે એ 40,800 સમથિંગ છે, કુલ મુદ્દામાલ છે 1 લાખ રૂપિયાનો છે. એટલે આ બાબતની તજવીજ કરી અને પછી એને સામે ટકસર ધોરણસર અટક કરી અને જે તપાસ મને પીએસઆઈ જેવી ધોરણે સોંપતા અમે રિમાન્ડ બાબતે અરજી કરેલ, જેમાંથી અમને 7 દિવસનો રિમાન્ડ મળેલ છે અને આગળની કાર્યવાહી અમારી તજવીજ ચાલુ છે. ટોટલ મુદ્દામાલ છે એ કંઈક આ રીતના છે. ટોટલ બોટલો છે 513, 1,53,900 કિંમતની છે. પછી બિયરની 40 જેટલી બોટલો છે એ કંઈક 4,000 રૂપિયાની છે. મોબાઈલ 2 ને 15,000 રૂપિયાના છે. અને ક્રુઝર વાહનની કિંમત અમે 2,50,000 ગણી, આમ કુલ મુદ્દામાલ 4,84,000 નો અમે 4,08,400 નો અમે કબજે કરેલ છે.